સુરેન્દ્રનગરમાં ભારે પવન સાથે વરસાદ બાદ નુકસાનની સ્થિતિ. રણમાં મીઠું પકવતા ગરિયાઓની સોલાર પેનલોનું વ્યાપક નુકસાન. ખારા ગોડા અને નાગબાઈ રણ વિસ્તારમાં ગરિયાઓએ મીઠું પકવવા નાખેલી સોલાર પેનલો ભારે પવનના કારણે રણમાં તૂટી પડી. સોલાર પેનલો તૂટતા ગરિયાઓને લાખો રૂપિયાનું નુકસાન. સુરેન્દ્રનગર જિલ્લામાં માવઠાને પગલે થયેલા નુકસાનનો સર્વે કરવા ખેડૂતોની માંગ. બાગાયતી પાકોના ઝાડ પડી ગયા હોવાની અને પડ ખરી પડ્યા હોવાની ખેડૂતોની ફરિયાદ. સરકાર સર્વે કરી સહાય ચૂકવે તેવી માંગ. છોટાઉદેપુરના બોડેલીના જોજવામાં ઝડપાયું ભેળસેળયુક્ત મરચું. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે મરચાંની ફેક્ટરીમાં દરોડા પાડ્યા. 25 કિલો કલર અને 1077 કિલો મરચાંનો જથ્થો જપ્ત કરાયો. મરચાંને લાલ ચટક બનાવવા કેમિકલ કલરની ભેળસેળ કરાતી હતી. બનાસકાંઠાના પાલનપુરમાં ફૂડ વિભાગની કાર્યવાહી. કેરીના રસ, પેપ્સી અને મરચા મસાલાના નમૂના લેવાયા. નમૂના લીધા બાદ મુદ્દામાલ જપ્ત ન કરાતા સવાલ ઉઠ્યા. 15 દિવસમાં ડીસા, વડગામ, પાલનપુરમાં ખાદ્ય વિભાગે કરી છે કાર્યવાહી. વલસાડમાં સસ્તા અનાજની કાળાબજારી કરનાર પર કાર્યવાહી. એસઓજીએ ગેરકાયદેસર અને બિલ વગરનો અનાજનો જથ્થો ઝડપી પાડ્યો. પારડીના અરનાલા શોપિંગ સેન્ટરમાં ચાલતું હતું કાળાબજાર. 182 કોથળામાં 8,220 કિલોનો અનાજ સાથે 1,80,000 નો મુદ્દામાલ જપ્ત. દુકાન માલિક કૃણાલ ગુર્જરને વોન્ટેડ જાહેર કરાયો.